નમસ્કાર બાળકો, કેમ છો? ધોરણ 4 પર્યાવરણની આજે આપણે વાત કરીશું. આપણો પ્રથમ પાઠ છે પ્રકરણ 1, રોજની શાળે જઈએ. તમે શાળામાં આવો છો પણ બધા જુદી જુદી રીતે આવો છો. કોઈ ચાલીને આવે છે, કોઈ સ્કૂટર પર આવે છે, આમ જુદી જુદી રીતે શાળાએ આવવાનું થાય છે. પરંતુ આવું બધે હોતું નથી. ઘણી જગ્યાએ આ કામ પડકારજનક પણ છે. શાળામાં જવું બાળકો માટે બહુ મુશ્કેલીવાળી વાત હોય છે. તો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક અમદાવાદ શહેરની વાત કરેલી છે. તો ત્યાં બાળકોને જવા આવવાનું મુશ્કેલ હોવાથી બાળકો શાળામાં જાય છે. હવે અહીંયા તમારે લખવાનું છે કે તમે શાળામાં કેવી રીતે જાઓ છો, એ અહીંયા તમારે લખવાનું છે. અહીંયા એક બીજું ચિત્ર આપ્યું છે જે તમે ચોપડીમાં જોઈ શકો છો કે નદીને પેલે પાર એક સિમેન્ટનો બ્રિજ એટલે કે પુલ આપેલો છે. પુલ બનાવવામાં આવ્યો છે. એ પુલ બનાવવા માટે રેતી, સિમેન્ટ અને લોખંડના સળિયાનો ઉપયોગ થયેલો છે. અને ઘણા બધા પુલને પગથિયા પણ હોય છે, તે પણ તમે જાણો છો, તમે પુલ જોયેલો છે. હવે આપણે એ પુલ તમે ક્યાં જોયો છે, નદી ઉપર, રોડ ઉપર, ડુંગર ઉપર કે બીજે ક્યાંક, એ અહીંયા લાલ લીટીમાં લખવાનું છે. પછી બીજો એક પ્રશ્ન છે કે પુલનો ઉપયોગ કોણ કરે છે, લોકો, પ્રાણીઓ કે વાહનો. તમે જે જોયું છે એ જ તમારે અહીંયા લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, પુલ બનાવવા કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તેની યાદી બનાવો. તો અગાઉમાં આપણે જોયું તો ત્યાં રેતી, સિમેન્ટ અને લોખંડના સળિયા લખેલું, તો આપણે ત્યાં લખી દઈશું. તમારી નોટમાં પુલનું ચિત્ર બનાવો અને તેની પરથી પસાર થતા આગગાડી, પ્રાણી કે વાહન અને લોકોને દોરવાનું ભૂલતા નહીં. એ રીતે એક સરસ મજાનું ચિત્ર તમારે દોરવાનું છે. જો પુલ ન હોય તો શું મુશ્કેલી પડે તેની પણ તમારે ચર્ચા કરવાની છે. તો ચાલો હવે બીજા રસ્તા શોધી કાઢીએ જે દ્વારા બાળકો સ્કૂલમાં જાય છે. તો અહીંયા એક બેટ દ્વારકાની વાત આપેલી છે કે ગુજરાતના કેટલાક વિસ્તારો પાણીવાળા હોવાથી બાળકો હોડીમાં બેસી અને શાળાએ જાય છે. શું તમે હોડીમાં બેઠા છો એવો કોઈ દિવસ અનુભવ કર્યો છે, એ તમારે અહીંયા લખવાનું છે. શું તમે બીજી કોઈ રીતે વિચારી શકો છો જેના દ્વારા આપણે પાણી ઉપર મુસાફરી કરી શકીએ, તો એ પણ અહીંયા તમારે લખવાનું છે. બીજી એક રીત છે શાળાએ જવાની ઊંટગાડીની. અહીંયા રણમાં રહેતા લોકોની વાત છે કે રણમાં રેતી હોય છે અને દિવસે ખૂબ ગરમ હોય છે, એટલે શાળામાં જવા માટે લોકો ઊંટગાડીનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા ત્રીજું એક ચિત્ર આપ્યું છે બળદગાડીનું. તો ઘણા બધા બાળકો બળદગાડામાં બેસી અને શાળાએ જતા હોય છે. રસ્તામાં લીલા છમ સરસ ખેતરો આવે છે, બાળકો જોઈ અને ખુશ થાય છે. એક ચિત્ર બીજું આપ્યું છે, એમાં ઘણા બધા બાળકો સાયકલ લઈને જાય છે. જેમ તમે આપણી શાળામાં પણ સાયકલ લઈને આવો છો ને, એ જ રીતે આ બાળકો પણ શાળામાં જવા માટે સાયકલનો ઉપયોગ કરે છે. હવે તમારે અહીંયા નોંધવાનું છે કે તમે સાયકલ ચલાવો છો, જો હા તો તમને કોણ શીખવી, એ પણ તમારે લખવાનું છે. તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે એ પણ તમારે લખવાનું છે. આ ચિત્રમાં તમે જુઓ છો કે એક પીળી બસ છે. હું તમને જણાવી દઉં ખાસ અહીંયા કે શાળાના ઉપયોગ માટે જે કંઈ સાધનો વપરાય છે એનો કલર હંમેશા પીળો જ હોય છે. તો આ પીળા કલરની બસ છે એ શાળામાં આવવા માટેની છે. ત્યાં એક પ્રશ્ન આપ્યો છે કે તમારી શાળા તમારા ઘરથી દૂર છે કે નજીક છે, તે તમારે અહીંયા લખવાનું છે. તમારી શાળામાં આવી સુવિધા છે, પીળી બસ આવે છે તમારી સ્કૂલમાં? જો આવતી હોય તો હા લખજો, ના આવતી હોય તો ના લખજો. અને તમે કયા વાહનમાં આવો છો તે પણ તમારે અહીંયા લખવાનું છે. આટલે સુધીની વાત કર્યા પછી આજે